શ્રીકોળ જે ભાદરવી પૂનમના વધારે ભીડના કારણે આજે મેળાના પ્રથમ દિવસે માતાજીને ધજા ચડાવીને ધન્યતા અનુભવ છે. મહેન્દ્ર અગ્રવાલ ની જોડે ગુજરાતી અંબાજી. અંબાજી ખાતે ભરાતા પ્રતિ વર્ષ ભરાતા જે ભાદરવી પૂનમનો મેળો છે, મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ ભારે ભીડ છે. ત્યારે અંબાજી પહોંચતા જે માર્ગ છે જે અને અંબાજીમાં ખાસ જે છે યાત્રિકો જે છે એ યાત્રિકો પણ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આજ પ્રથમ દિવસથી જે યાત્રિકો છે ભારે ભાગ જોવા મળી રહ્યો છે. અને ચોક્કસપણે બતાવીશ કે જે રીતે બંદોબસ્ત જે છે એ પોલીસનો બંદોબસ્ત પણ ભારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને ખાસ કરીને મેળામાં કોઈ પણ જતા અનિચ્છીને બનાવ ન બને તે માટે અને ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને જે અંબાજી ખાતે છે અંબાજી જે રીતે આજે મેળો જે વિધિવત રીતે જે છે જિલ્લા કલેક્ટર છે રથ ખેંચે અને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે. અને ત્યારે કહી શકાય છે કે આજે જે શેર માટીની ખોટ છે અને જે ખોટ પુરાતા પણ જે શ્રદ્ધાળુ છે અંબાજી ખાતે નજરે પહોંચતા નજરે પડ્યા હતા. મહેન્દ્ર અગ્રવાલની જોડીને ગુજરાતી અંબાજી. અંબાજી ખાતે જે આજથી ભાદરવી પૂનમનો મેળો થયો છે અને અવિરત પ્રમાણે કહી શકાય છે કે યાત્રિકોનો ઘસારો અંબાજી તરફ જોવા મળી રહ્યો છે અને પ્રથમ દિવસે જ ભારે ભીડ મળી છે અને ખૂબ શાંતિપૂર્ણ જે શ્રદ્ધાળુઓ છે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અને જે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ છે ખાસ કરીને જ્યારે મોહનતાળનો પ્રસાદ લેતા હોય છે આપણે બતાવવા માગીશ કે અંબાજી મંદિર ખાતે જે પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે ખૂબ જ યાત્રિકો છે શાંતિપૂર્ણ રીતે છે એ માતાજીનો પ્રસાદ જે છે એ લઈ રહ્યા છે અને કોઈપણ જાતે એમ કહી શકાય છે કે અડચણ હાલ તબક્કે યાત્રિકો માટે ઊભી થઈ નથી રહી અને યાત્રિકોથી જે પ્રસાદ જે છે એ સુચારી રૂપથી મેળવી રહ્યા છે. અને ખાસ કરીને જે અંબાજી શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓ ખાસ કરીને મોહનતાળના પ્રસાદની વધારે અપેક્ષા કરતા હોય છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે રહીને જે પોલીસનો બંદોબસ્ત છે એ પોલીસનો પુખ્તા બંદોબસ્ત પણ અત્યારે અહીંયા ગોઠવવામાં આવેલો છે અને કોઈપણ જાતના અનિચ્છનીય તેની તકેદારી રખાયેલી છે. અને આજે જે મેળાનો પ્રથમ દિવસ છે આ પ્રથમ દિવસને લઈ છે મંદિર ચાચર ચોકમાં છે અવિરતપણે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અને કહી શકાય છે કે જ્યારે આજે મેળો પ્રથમ દિવસે એને શરૂઆત થઈ છે ત્યારે આગામી 7 દિવસમાં જોવાનું રહેશે કે હજી મંદિરના ચાચા ચોકમાં કેટલી ભીડ સજાય છે. મહેન્દ્ર અગ્રવાલની જોડે ગુજરાતી અંબાજી. તો મેળાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવવાના છે ત્યારે આજે મેળો જિલ્લા કલેક્ટર દ્વારા તેનો શુભારંભ કરવામાં આવશે. વિવિધ ખાસ જે પદયાત્રીઓ જે લોકો આ મેળાની મુલાકાત લેશે તેઓ માટે પણ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાની પણ વ્યવસ્થા જે છે તેનો પણ આજથી શુભારંભ કરવામાં આવશે. કલેક્ટર દ્વારા તેનો શુભારંભ કરાવવામાં આવશે. ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાનમ ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને સૌ શ્રદ્ધાળુઓને હું જગતજનની માં અંબાના આંગણે આવકારું છું. માં અંબાના મોહનથાળના પ્રસાદ ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે ચીકીનો જે પ્રસાદ છે એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. માંબાના ધામ અંબાજી ખાતે ભવ્યાતિ ભવ્ય ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. આ મેળામાં 35 લાખ જેટલા દર્શનાર્થીઓની આવવાની સંભાવના છે ત્યારે રાજ્ય સરકાર પણ યાત્રિકોની સુરક્ષાને લઈને સજ્જ થઈ ગઈ છે. લોકોના આરોગ્ય સુખાકારી માટે હર હંમેશા ઉભી રહેતી 108 મેડિકલ એમર્જન્સી સેવાને પણ વધારી દેવામાં આવી છે. યાત્રિકોની સેવા માટે 8 જેટલી એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ ઉપર મૂકવામાં આવે છે. મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. અંબાજીમાં મુખ્યત્વે 5 લોકેશન કવર 5 મુખ્યત્વે 4 લોકેશન આપણે કવર કર્યા છે. પાંચા અંબાજી મંદિર પ્રવેશદ્વાર અને ચોથું છે ગબ્બર એમ 4 લોકેશન. અને આ સિવાય ચાર લોકેશન સિવાય બાકીના 20 કિલોમીટરના રેડિયસમાં અંદાજિત બીજી 6 ટોટલ 10 એમ્બ્યુલન્સ હાલમાં અંબાજીમાં કાર્યરત છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં દર્શનાર્થે પહોંચે છે ત્યારે યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત QR કોડ જાહેર કરવામાં આવ્યો છે. આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, અંબાજી મંદિરના દર્શનના સમયની સાથે કઈ કઈ સુવિધા કઈ કઈ જગ્યા પર ઉપલબ્ધ રહેશે તેની પણ આ QR કોડમાં જાહેરાત કરવામાં આવી છે. યાત્રિકો આ QR કોડને પોતાના મોબાઇલમાં સ્કેન કરતાની સાથે જ તમામ સુવિધાઓનો ચિતાર પોતાના મોબાઇલમાં જ મેળવી શકે છે.
આ વખતે યાત્રાળુઓને સુવિધા મળી રહે, પાર્કિંગ પ્લોટ્સ કઈ કઈ જગ્યાએ છે, પીવાના પાણીની સુવિધા કઈ જગ્યાએ છે, ટોયલેટ્સ કઈ જગ્યાએ છે, પ્રસાદ સેન્ટર કઈ જગ્યાએ છે, મંદિર લોકેશન કઈ જગ્યાએ છે, દર્શન પથ, આ બધું જ માટે એક ક્યુઆર કોડ અમે બનાવ્યો છે અને એનું યાત્રી સુવિધા માર્ગદર્શિકા અમે લોન્ચ કરી છે. અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. 1000થી વધુ વિવિધ વિસ્તારો માટે એસટી બસો 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે. દાંતા તરફ જવા માટે દાંતા રોડ ઉપર હંગામી બસ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે, જ્યારે ખેડબ્રહ્મા અમદાવાદ જવા જીએમડીસી વિસ્તારમાં બસો ઉભી રહેશે. તો આબુ રોડ રાજસ્થાન પાલનપુર ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરાઈ છે. આ સંચાલન માટે એસટી વિભાગ 5000નો સ્ટાફ તૈનાત રહેશે. આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે. જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણાથી આવતા યાત્રાળુઓ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુઆયોજનબદ્ધ આયોજન કરવામાં આવેલું છે. વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં 10 જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે. જે 10 જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહેશે. અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે મોડાસા ખાતે અરવલ્લી એઆરટીઓ દ્વારા યાત્રાળુઓ માટે ખાસ વિસામાની વ્યવસ્થા કરાઈ છે. યાત્રાળુઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થાની સાથે અકસ્માતો નિવારવા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા. અરવલ્લી જિલ્લા કલેક્ટરે વાહનોને રિફ્લેક્ટર લગાવી પદયાત્રીઓને રેડિયમ જેકેટ પહેરાવ્યા છે. રાત્રિ દરમિયાન પદયાત્રીઓ સાથે અકસ્માતની ઘટના ન બને તેના માટે એઆરટીઓ દ્વારા રેડિયમ જેકેટની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર એઆરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે. સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે, જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય. સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી, એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરે વાહનોને રિફ્લેક્ટર લગાવ્યા છે, જેથી કરીને કોઈપણ અકસ્માત આ યાત્રિકોને ન નડે. યાત્રિકોને પણ રેડિયમવાળા જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરાવવામાં આવી છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. ભાદરવી પૂર્ણિમા પર મા અંબાના ચરણોમાં શીશ નમાવવાનું વિશેષ મહત્વ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો પણ હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ચાર તરફના સ્ટેટ હાઈવે પર નજર કરીએ ત્યાં પદયાત્રીઓ જ નજરે પડી રહ્યા છે. અંબાજી જવા માટે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જિલ્લાના માર્ગો હાલ બોલવારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. તો બીજી તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે જિલ્લાના રસ્તા ઉપર અનેક ઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં પદયાત્રીઓ માટે ભોજન, પ્રસાદ, જ્યુસ, ચા, કોફી જેવા ખાદ્ય પદાર્થનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજથી 18 સપ્ટેમ્બર સુધી આ મેળો ભરાશે. મેળામાં આવતા ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેના માટે ગાંધીનગર એસટી ડેપો દ્વારા 200 જેટલી બસો તબક્કાવાર ફાળવવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી અંબાજી ભક્તોના ધસારાને પહોંચી વળવા 200 જેટલી બસોનું સંચાલન કરવામાં આવશે. આ વર્ષે તારીખ 12-18 દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું જે આયોજન છે એ સંદર્ભે ગાંધીનગર ડેપો દ્વારા 12-18 તારીખ દરમિયાન તબક્કાવાર કુલ 200 ગાંધીનગર અમદાવાદ અંબાજી વચ્ચે સંચાલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે. ભક્તોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ડેપો ખાતે પણ 200 જેટલી બસો ફાળવવામાં આવી છે. આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ભક્તોની સુવિધા માટે એસટી દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે.